नमस्कार जामनगर नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों नु हार्दिक स्वागत छे। हवे जोई आज ना मुख्य समाचार। गुजरात भाजप में एक सांधे अने तेर तूटे तेवी परिस्थिति। वडोदरा आणंद राजकोट में पण संगठन में असंतोष बहार आव्यो। चंद्रयान लैंडिंग नी अद्भुत खुशियों ने उजवती जामनगर भारतीय जनता पार्टी। समग्र जामनगर चंद्रयान लैंडिंग नी उजवणी मां सहभागी, ठेर ठेर योजाता कार्यक्रमों। जामनगर बीजेपी ना त्रण महिला अग्रणीओ ने माफी पत्र लखवानी सूचना आपती नेतागिरी। हवे जोई समाचार विगतवार। गुजरात भाजपमां असंतोषनी आग भड़की रही छे। एक असंतोषनी आग ठरे त्यां बीजे भड़को थई रह्यो छे। लोकसभानी चूंटणी पहेला गुजरात भाजपमां कोई पेट्रोल छाटी रह्यु होय एम વિવાદો બહાર આવી રહ્યા છે। ખરેખર બિનલાયકને શિરપાંવ અને સાચા કદ મુજબ વેતરાઈ છે એવા આક્ષેપો થઈ રહ્યા છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ માંડ એક આગ ઠારે ત્યાં બીજો વિવાદ ઊભો થાય છે। પાટીલ જોતે સામે પત્રિકા કાંડ। અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાના વિવાદ બાદ જામનગરમાં મહિલા ત્રિપુટીએ જાહેરમાં બખેડો કરતા ભાજપના આંતરિક અસંતોષના ભવાળા જાહેરમાં આવી ગયા છે। આજે ફરી સ્થિતિ રિપીટ થઈ છે। રાજકોટ, વડોદરા અને આણંદમાં ભાજપના કદાવર નેતાઓએ પોતાનો અસંતોષ જાહેરમાં કાઢ્યો છે, જેની પર ભાજપ લીપાપોથી કરી રહી છે। માંડ પાર્ટી લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય છે ત્યાં નવો વિવાદ દરવાજે આવીને ઊભો રહી જાય છે। આ સ્થિતિ રહી તો ભાજપની હાલત કોંગ્રેસ કરતા પણ બદતર થઈ જશે। શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં જાહેરમાં બળાપો કાઢવાની રીતસરની મનાઈ છતાં નેતાઓ જાહેરમાં ખુલ્લેઆમ બળાપો ઠાલવી રહ્યા છે। એનો મતલબ એવો નીકળી રહ્યો છે કે ભાજપમાં વિખવાદો વધી રહ્યા છે અને કોઈ રીતસરની આગ ભડકાવી રહ્યું છે। અમૂલના ચેરમેને કહ્યું, ક્યારે હું પડું તેની રાહ જોઈને પાર્ટીમાં લોકો બેસે છે। આજે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ખેંચતાણ અંગે નિવેદન આપ્યું છે। ખેડા જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિસ્તબદ્ધ પાર્ટીની ખેંચતાણ અંગે જણાવ્યું છે। એમણે જાહેરમાં ખુલ્લાસો કર્યો છે કે અમારી પાર્ટીમાં પણ ખેંચતાણ ચાલે છે, ક્યારે હું પડું તેની રાહ જોઈને પાર્ટીમાં લોકો બેસે છે। આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં પણ બીજેપીમાં જુદા જુદા પ્રકારના અસંતોષ અને વિવાદ બહાર આવી રહ્યા છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં વિવાદોની હારમાળા જોવા મળી રહી છે। અત્રે નોંધનીય છે કે 1995ની સાલથી એટલે કે કેશુભાઈ પટેલના નેતૃત્વથી માંડીને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ વિશાળ સંગઠનનું સ્વરૂપ હાંસલ કર્યું છે। વર્ષોથી સારી રીતે ચાલતી ભાજપ સંગઠન બાબતે અત્યાર સુધી ખૂબ જ સારી રીતે શિસ્તમાં ચાલતી હતી। ક્યારેય કોઈ કાર્યકરે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો ન હતો, પરંતુ પાર્ટી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ હાલની પરિસ્થિતિ સર્જાવા પામી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ પ્રકારની સ્થિતિને કારણે સંગઠનને વધુ મજબૂત કરવા મથી રહેલા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખુદ હાલ ચિંતા અને મૂંઝવણમાં હોવાનું જણાઈ રહ્યું છે અને તેઓ દરેક સમસ્યાનો સુખદ ઉકેલ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગર બીજેપી તથા શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ચંદ્રયાન લેન્ડિંગની ભવ્ય ઉજવણીઓ। જોતા રહેશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના પટેલ કોલોનીમાં 234 BHKના લક્ઝુરિયસ ફ્લેટ તથા રોડ ટચ શોપનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ એવન્યુ સાઇટ પટેલ કોલોની 4 રોડ નંબર 4 આનંદબાગની બાજુમાં જામનગર
આ પ્રોજેક્ટનો સેમ્પલ હાઉસ તૈયાર છે, જોવા માટે આજે જ પધારો. 80% લોનની સુવિધા તો ખરી જ. 4 ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ. આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન. આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ જેવી કે ઇન્ડોર જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન થિયેટર, ઇન્ડોર ગેમ્સ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન એરિયા, ઓપન ગાર્ડન, યોગા એન્ડ મેડિટેશન એરિયા. આ ઉપરાંત 24 કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને જીએમસીના મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા દરેક ફ્લોર સીસીટીવી કેમેરાથી સજ્જ. આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા. દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન. સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા. લિફ્ટ અને કોમન એરિયા માટે ઇન્વર્ટર બેકઅપની સુવિધા. દરેક ફ્લેટમાં આકર્ષક મેઇન ડોર તથા સેફ્ટી ડોર. સેલર, ગ્રાઉન્ડ ફ્લોર તથા ટેરેસમાં ફાયર સેફ્ટીની સુવિધા. આ પ્રોજેક્ટમાં આજના જમાનાની સાથે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ વિગત તથા બુકિંગ માટે સંપર્ક મોબાઈલ 8306699999. જી હા, ઓર્ચિડ એવન્યુ. ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1,00,000 થી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000 થી શરૂ. ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશીપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે. ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ. વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ. એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70 થી 80 કિલોમીટરની એવરેજ. બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ. રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી. આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી. તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત. આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266-41-81, મોબાઈલ 9852446-160 અને 9852439352. જી હા, યુનાઇટેડ એજન્સી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર મોકલેલું ચંદ્રયાન ગઈકાલે બુધવારે સાંજે 6 વાગ્યા આસપાસ ચંદ્ર પર સફળ રીતે લેન્ડ થતાં દેશભરમાં આ ધાન્ય ઘડીની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં પણ શહેર BJP કાર્યાલય નજીક પક્ષના હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ચંદ્રયાનના લેન્ડિંગની આ ખુશીને જબરદસ્ત રીતે ઉજવી હતી અને ભારત માતા કી જયના નારાઓ ગુંજાવ્યા હતા. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા મહામંત્રીઓ ઉપરાંત કોર્પોરેટરો અને પક્ષના વિવિધ સેલના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ખુશીની ક્ષણોએ ધારાસભ્ય મેયર સહિતના મહાનુભાવોનું મોઢું મીઠું કરાવ્યું હતું અને બાદમાં સૌએ એકમેકના મોઢા મીઠા કરાવ્યા હતા, તેમજ ચંદ્રયાન લેન્ડિંગની આ ધન્ય ક્ષણોની ઉજવણી કરી હતી. પૃથ્વીની સાથે નજીકનો નાતો ધરાવતા ચંદ્ર નામના ઉપગ્રહના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં ચંદ્રયાન મોકલનાર વિશ્વના પ્રથમ દેશ તરીકે આપણા મહાન રાષ્ટ્રએ ગઈકાલે બુધવારે સાંજે ગૌરવ હાંસલ કર્યું. આ ખુશીની પળોને ઉજવવા માટે જામનગરમાં વિવિધ સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા તથા નગરજનો દ્વારા જાહેરમાં આ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને આ મહાન પળોને વધાવી લેવામાં આવી હતી. શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આ વિસ્તારના કેટલાક વેપારીઓ દ્વારા ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાનની ધન્ય ઘડીઓને ઉજવવામાં આવી હતી અને ફટાકડા ફોડી તથા રાષ્ટ્રધ્વજ ફરકાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વેપારી એસોસિએશનના સ્થાનિક પ્રમુખ મુન્ના નાગોરીએ આ અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. હમણાં જે ઘટના બની, ભારત વર્ષ માટે ચંદ્રયાન લેન્ડ થયું,
ભારતવર્ષ માટે પણ બહુ જ ગર્વ લેવા જેવી બાબત છે, અને બીજું અમારા માટે પણ, કારણ કે અમારા જીવનમાં આનાથી વધારે મોટો દિવસ અને ખુશીનો દિવસ એકેય નહોતો. બીજું જે આ યાનની સક્સેસ છે તે સમગ્ર દેશ એનાથી ખુશ છે. જામનગર વેપારી એસોસિએશન ફટાકડા ફોડી અને વેપારીઓને મીઠાઈ ખવડાવી અને ગર્વભેર આ દિવસ ઉજવે છે. અને હજી એક વખત કે આ દિવસ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલી. ભગવાન અને અલ્લાહને અમે આભારી માનીએ છીએ કે અમને આનો સહભાગી બનાવ્યો આ ઘડીના. આ ઉપરાંત જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં પણ સ્થાનિક લોકોએ ચંદ્ર પરના ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશીઓ વ્યક્ત કરી હતી. હવાઈ ચોક વિસ્તારના કેટલાક સ્થાનિક રહેવાસીઓએ શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનકરાની આગેવાની હેઠળ શહીદ ભગતસિંહના બાવલા નજીક ફટાકડા ફોડી ચંદ્રયાનની આ ગૌરવપૂર્ણ ક્ષણોને ઉજવી હતી. આ તકે આ વિસ્તારના પૂર્વ નગરસેવિકા નિર્મળાબેન કામોઠી સહિતના સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા. ગઈકાલે બુધવારે સંજે ભારતના ચંદ્રયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું. તેનો આનંદ જામનગરની જિલ્લા જેલમાં પણ જોવા મળ્યો હતો. ચંદ્રયાનના સફળ ઉતરાણના લાઈવ સમાચાર જેલના બંદીવાન ભાઈઓને દેખાડવા માટે ટીવી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે જેલ અધિક્ષક MN જાડેજા, જેલનો સ્ટાફ તથા સંખ્યાબંધ બંદીવાન ભાઈઓ હાજર રહ્યા હતા અને ખુશીની આ ક્ષણોને માણી હતી. ગઈકાલે બુધવારે ભારતના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર મોકલેલા ચંદ્રયાનનું સફળ ઉતરાણ થતાં સાંજના સમયે ન્યાય મંદિર વિસ્તારમાં જામનગર વકીલ મંડળના સભ્યોએ આ ધન્ય ઘડીની ખુશીઓ માણી હતી. વકીલ મિત્રોએ એકત્ર થઈને ન્યાય મંદિર વિસ્તારમાં જાહેરમાં ફટાકડા ફોડી વકીલ મંડળની ખુશીને વ્યક્ત કરી હતી. આ તકે વકીલ મંડળના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના મંડળના હોદ્દેદારો તથા મંડળના સભ્યો અને કોર્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા અને સૌએ ચંદ્રયાનની આ ખુશીને માણી હતી. ઉપપ્રમુખે આ ખુશીના પ્રસંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ગઈકાલ થયેલ ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગ માટે જામનગર વકીલ મંડળ આજે ભેગું થયું છે. ભેગા થઈને બધા જ્યારે દેશ આખામાં ખુશીનો માહોલ હોય ત્યારે જામનગર વકીલ મંડળમાંથી કેમ બાકાત રહી શકે. જામનગર વકીલ મંડળ દ્વારા આજે ફટાકડા, મીઠાઈ અને ઢોલ નગારા સાથે ચંદ્રયાન 3નું લેન્ડિંગ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. દેશના તમામ વૈજ્ઞાનિકો, દેશના ઇસરોવાળા બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આખા દેશને, હિન્દુસ્તાનની 140 કરોડ જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એનાથી વિશેષ એવી જગ્યાએ લેન્ડ કરવામાં આવ્યું જ્યારે કહેવાતી મહાસત્તા અમેરિકા, ચાઇના પણ જ્યાં લેન્ડ નથી કરી શક્યું ત્યાં આપણું ચંદ્રયાન 3 લેન્ડ થયું છે. એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જામનગર શહેરમાં ગઈકાલે બુધવારે સાંજે ચંદ્ર પરના ભારતીય ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશીઓ જુદા જુદા સમુદાયો અને કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના સમુદાયમાં જામનગરની GG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિતના સૌ લોકો જોડાયા હતા. સૌએ ફટાકડા ફોડીને તથા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતીય તરીકેની પોતાની ખુશીને પ્રગટ કરી હતી. ગઈકાલે બુધવારે સાંજે દેશની અવકાશ વિજ્ઞાન સંશોધન સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિકોએ વર્ષોની આકરી તપસ્યાને અંતે ભારતના ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવાના મહાન પ્રયોગને સફળ બનાવ્યો, જેની ખુશી દેશભરમાં સૌએ ઉજવી. સૌની સાથે જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ ભવનના સ્ટાફે તથા તાલીમાર્થીઓએ પણ ચંદ્રયાનના અસફળ લેન્ડિંગ બદલ ભારતીયો તરીકે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પોલીસ તાલીમ ભવનમાં સૌ તાલીમાર્થીઓએ પોલીસ બેન્ડની મજા માણી હતી તથા આ તકે ખુલ્લા મને જાનદાર નૃત્ય કરી પોતાનો ભારતીય તરીકેનો આનંદ વ્યક્ત કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં ચર્ચા માફી પત્રની અને ન્યારા એનર્જી ચેરમેનના નિવેદન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં તૈયાર આવાસ મેળવવાની સુવર્ણ તક. આવાસ યોજનામાં ફક્ત બાકી રહેલ જૂજ ફ્લેટ વ્યાજબી કિંમતમાં મેળવવા માંગતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવા માટે પાત્રતા જોઈએ તો પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન કે પ્લોટ ના હોવો જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ. અરજી ફોર્મ મેળવવા માટેનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર. અરજી ફોર્મ વિતરણ તથા પરત કરવાની તારીખ 1/8/2023 થી 30/9/2023 સુધી રાખવામાં આવી છે. અહીં ટીવી સ્ક્રીન ઉપર દર્શાવ્યા મુજબ વિગતે રેડી પોઝિશનમાં આવાસ મેળવવા અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના,
ईडब्ल્યુએસ પ્રકારના એક બેડરૂમ હોલ કિચન યોજનાનું સ્થળ મયુરનગર મેઇન રોડ સ્કીમ નંબર 1FP નંબર 28 પૈકી વામ્બે આવાસની બાજુમાં જામનગર. આ આવાસની કિંમત રૂપિયા 3 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 45. યોજનાનું નામ મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ MP શાહ ઉદ્યોગનગર પાછળ રહેઠાણ સર્વે નંબર 206-1 પૈકી જામનગર. આ આવાસની કિંમત રૂપિયા 7.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1 લાખથી 2.50 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 65. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુએસ 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે બેડી જામનગર. આવાસની કિંમત રૂપિયા 3 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 53. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુએસ 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન. યોજનાનું સ્થળ રહેઠાણ 206-1 બેડી રેલવે ઓવરબ્રિજ પાસે બેડી જામનગર. આવાસની કિંમત રૂપિયા 5.50 લાખ, વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધી. ખાલી આવાસની અંદાજિત સંખ્યા 35. આ અલગ અલગ આવાસ યોજનામાં પીવાના પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. અરજી ફોર્મ સાથે ડિપોઝિટ ઈડબ્લ્યુએસ માટે રૂપિયા 7,500 અને LIG 1 માટે રૂપિયા 20,000 ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાના રહેશે. તેમજ મૂળ અરજદાર તથા પરિવારના કોઈ એક સભ્ય એમ 2 આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. આ તૈયાર આવાસો માટે અમોને જે અરજીઓ ઉપલબ્ધ થશે તેનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરીને ધોરણસર મળવાપાત્ર લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. અરજદાર અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જો તે યોજનામાં ચાલુ રહેવા માંગતા ન હોય તો ડ્રો પહેલા પરત મેળવી શકશે. ડ્રો થયા પછી ડ્રો વિજેતા અરજદાર જો રિફંડની માગણી કરે તો અરજી ફોર્મ સાથે ભરેલ ડિપોઝિટની રકમ જપ્ત કરી હપ્તા પેટેની ભરેલી રકમમાંથી નિયમનુસાર પેનલ્ટી વસૂલ કરી બાકી રહેતી રકમ પરત કરવામાં આવશે. આ રકમ ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. આવાસ માટેની વેચાણ કિંમત તથા મેન્ટેનન્સ ડિપોઝિટ સહિતની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપનાર લાભાર્થીને ફ્લેટનો કબજો તરત જ સોંપી આપવામાં આવશે. અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો કાળજીપૂર્વક વાંચીને ભરવાની રહેશે. અરજી ફોર્મ ભરવા માટે તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે જરૂર જણાયે હાઉસિંગ સેલ શાખા 4th માળ જામનગર મહાનગરપાલિકામાં ઓફિસ ટાઈમ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ આવાસ યોજના હોવાથી માર્કેટ વેલ્યુ કરતાં એકદમ નજીવા દરે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની સુવર્ણ તકને ઝડપી લેવા જામનગર મહાનગરપાલિકા જામનગરની જનતાને અનુરોધ કરે છે. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ. તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટાસ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી.
આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94288-60725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99785-63538. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈ સમાચાર વિગતવાર. જામનગરમાં ગત 17 ઓગસ્ટે શહેરના તળાવની પાળે શહીદ સ્મારકના લોકાર્પણનો તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. તે સમયે જામનગરના બીજેપીના 3 અગ્રણી મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક તડાફડી થવા પામી હતી અને તેના પડઘા સમગ્ર રાજ્ય ઉપરાંત છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. આ ઘટના બાદ ત્રણેય મહિલા નેતાઓએ પોતપોતાની રીતે મીડિયા સમક્ષ પણ આ વિવાદ સંદર્ભે પોતાની વાત રાખી હતી. ત્યાર પછીના ઘટનાક્રમમાં ત્રણેય મહિલા નેતાઓએ પ્રદેશ ભાજપાએ બોલાવીને સમાધાન કરાવી દીધું છે અને આ વિવાદ મુદ્દે કોઈએ પણ જાહેરમાં કોઈ પણ નિવેદન આપવાનું નથી એ પ્રકારની સૂચનાઓ આપી હોવાનું જાહેર થયું હતું. ત્યાર પછી ગઈકાલે બુધવારે પ્રદેશ કક્ષાએથી એવું જાહેર થયું છે કે આ ત્રણેય મહિલા નેતાઓએ પ્રદેશ ભાજપાને આ વિવાદ અંગે માફીપત્ર લખીને મોકલવાના રહેશે અને ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે પ્રકારની પક્ષને ખાતરી આપવાની રહેશે. જો કે પ્રદેશ કક્ષાએથી આ પ્રકારની જાહેરાત પક્ષના સત્તાવાર પ્રવક્તા કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ક્યાંય પણ મીડિયા સમક્ષ કરવામાં આવી નથી, પરંતુ આ આખો મામલો હાલ સૂત્રોના હવાલે પ્રગટ થયો છે. આજે સવારથી પ્રદેશ કક્ષાનો આ અહેવાલ સમગ્ર રાજ્યમાં ફરી વળતા નવેસરથી આ વિવાદનો મુદ્દો જામનગર સહિત રાજ્યભરમાં ફરીથી ચર્ચામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ન્યારા એનર્જીના ચેરમેન અને રિફાઇનરી હેડ પ્રસાદ પાનીકરે જણાવ્યું છે કે ચંદ્રયાન 3ના ઐતિહાસિક મૂન લેન્ડિંગની નોંધપાત્ર સફળતા બદલ અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ અને ઇસરોની ઉત્કૃષ્ટ ટીમ તથા સમગ્ર વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવ્યા છીએ. આ અવિશ્વસનીય સિદ્ધિ ન કેવળ વૈજ્ઞાનિક રિસર્ચ અને સંશોધન માટે ભારતના સતત સમર્પણને જ દર્શાવે છે, પરંતુ અવકાશ સંશોધન માટે વૈશ્વિક ક્ષેત્રે આપણી સ્થિતિને પણ મજબૂત બનાવે છે. ચંદ્રયાન 3નું સફળ ઉતરાણ એ સામેલ દરેક વ્યક્તિની પ્રતિબદ્ધતા, બુદ્ધિમત્તા અને અવિરત કાર્યને શ્રેય આપે છે. આ સિદ્ધિએ યાદ કરાવે છે કે જો આપણી પાસે કોઈ કામને સાકાર કરવાની ઈચ્છા અને સર્જનાત્મકતા હોય તો કંઈ પણ શક્ય છે. સમગ્ર દેશ અને ઇસરો આ નોંધપાત્ર સિદ્ધિ માટે પ્રશંસાને પાત્ર છે, જે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને વધારે છે, એમ નિયારા એનર્જીના ચેરમેન અને હેડ ઓફ રિફાઇનરી પ્રસાદ પાનીકરે જણાવ્યું હતું. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આગામી 26મી એટલે કે શનિવારે જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સર્કિટ હાઉસ ખાતે શનિવારે સવારે 11:15 વાગે લોકસંપર્ક કાર્યક્રમ યોજશે. બાદમાં બપોરે 3 વાગે કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોર્પોરેશન અને જાડાના સંબંધિત મામલાઓની ચર્ચા થશે. ત્યાર પછી તેઓ વીજચંદ્ર સાથે, જમીન માપણી કચેરી સાથે અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે વિવિધ વિષયોની ચર્ચા કરશે. જામનગર જિલ્લાના તાલુકા મથક ધ્રોલ ખાતે આઈટીઆઈમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હાલમાં લિમિટેડ સંખ્યામાં બેઠકો ખાલી છે. વિદ્યાર્થીઓ આઈટીઆઈ કાર્યાલયનો રૂબરૂ અથવા ઓનલાઈન સંપર્ક સાધી શકશે. 31 ઓગસ્ટ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે, કારણ કે 1 સપ્ટેમ્બરથી અભ્યાસક્રમ શરૂ થઈ જશે. એ જ રીતે જોડિયા તાલુકા મથકે પણ વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં પ્રવેશ મેળવી શકશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છવાસ મશીન,
પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેઝડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી જાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, જાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ, ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધ વિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં બુધવારે સાંજે ચંદ્રયાન લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જામનગરના રેલવે સ્ટેશન પર એક સુરક્ષા જવાને એક પ્રવાસીનો ચોરાયેલો મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો હતો. જામનગરના બેડીથરી વિસ્તારમાં SOGએ અકબર ઓસમાણ ઉર્ફે બટેટી નામના શખ્સની 300 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. જામનગરના ઢીચડા રોડ પર રહેતા નીરવ અનિલભાઈ ચાવડાએ રામદેવસિંહ સોઢા તથા અન્ય એક શખ્સ વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
જામનગર જિલ્લામાં પેટ્રોલ પંપ, ઝવેરાતના શોરૂમ તથા કોલેજો સહિતની સંસ્થાઓમાં જ્યાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં આ પ્રકારના કેમેરા લગાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતી મમતાબેન પ્રકાશચંદ્ર દવે નામની યુવતીએ પોલીસ તથા અદાલતમાં રજૂઆત કરી છે કે તેણીના ઘરમાં પાડોશીઓએ તોડફોડ કરી છે. જામનગરમાં મેહુલ સિનેમેક્સ નજીક એક ટ્રક ચાલક સહિત 3 વ્યક્તિઓ પર 5 શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ થઈ છે. જામનગરના વાલજી જીવણ સોલંકી અને અલિયાબાડાના જયંતી જગસી સાડમિયા નામના 2 શખ્સોને વાયર ચોરીના મામલામાં ઝડપી લેવામાં આવ્યા છે. જામનગરના દિગ્વિજય પ્લોટ 56માં રહેતા 57 વર્ષના રમેશભાઈ રતનસિંહભાઈ માઉ ગત 12 ઓગસ્ટથી ગુમ હોવાની પોલીસમાં રજૂઆત થઈ છે. જામનગરના કોમલનગર વિસ્તારમાં બુધવારે રાત્રે GJ37T8289 નંબરનું ટેન્કર બેફામ બન્યું હતું. ટેન્કરનો ચાલક નશામાં હતો. વીજ થાંભલાને નુકસાન પહોંચાડ્યું છે. લોકોએ આ ચાલકની સોંપણી પોલીસને કરી દીધી છે. સ્વર્ગસ્થ જમનાદાસ વિઠ્ઠલદાસ સોમાયાના 54 વર્ષના પુત્ર અતુલભાઈ તે મનીષભાઈ તથા નેમિષભાઈના મોટા ભાઈ તથા અભિ અને બ્રિંદાના પિતાનું અવસાન થયું છે. 82 વર્ષના કેશવલાલ વિસંજી ભોજાણી તે કલ્પેશભાઈ હરેશભાઈ કુંજલ અને ડોક્ટર મીરાના પિતાનું અવસાન થયું છે. નલિનીબેન બળવંતભાઈ મહેતાના 60 વર્ષના પુત્ર મનીષભાઈ તે દીનાબેનના પતિ તથા અંજનાના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત ભાજપમાં 1 સાંધે અને 13 તૂટે તેવી પરિસ્થિતિ. વડોદરા, આણંદ, રાજકોટમાં પણ સંગઠનમાં અસંતોષ બહાર આવ્યો. ચંદ્રયાન લેન્ડિંગની અદ્ભુત ખુશીઓને ઉજવતી જામનગર ભારતીય જનતા પાર્ટી. સમગ્ર જામનગર ચંદ્રયાન લેન્ડિંગની ઉજવણીમાં સહભાગી, ઠેર ઠેર યોજાતા કાર્યક્રમો. જામનગર બીજેપીના 3 મહિલા અગ્રણીઓને માફી પત્ર લખવાની સૂચના આપતી નેતાગીરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.